નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સેની નોલેજ યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, આવનારા સમયની અંદર એટલે કે આ જાન્યુઆરીની અંદર જે કાંઈ પંચાયત વિભાગની ભરતીઓ છે, જેમ કે તલાટી, જુનિયર ક્લાસ, એમફીએસ, ડબલ્યુપીએસ, ડબલ્યુ, આ બધી ભરતીઓ જાન્યુઆરીની અંદર આવી જશે. અને તમને ખ્યાલ છે કે 13 ફેબ્રુઆરી, તો 13 ફેબ્રુઆરીના દિવસે બિન સચિવાલયની પણ પરીક્ષા છે. અને બીજી આપણે વાત કરીએ તો માર્ચ મહિનાના એન્ડિંગની અંદર અથવા તો શરૂઆતની અંદર જ લગભગ બીજા અઠવાડિયાની આસપાસ જે વિદ્યાર્થી મિત્રો એલઆરડીની જે પરીક્ષા છે તે પણ લેવામાં આવનાર છે. તો આ તમામ પરીક્ષાઓને ધ્યાનમાં રાખી આમ જોવા જઈએ તો ત્રેવાની સંગમ થઈ જાય બિન સચિવાલય, ત્યારબાદ વાત કરીએ તો કોન્સ્ટેબલ, અને બીજી આપણે મુખ્ય તો તલાટી. તો આ બધી પરીક્ષાઓમાં વિદ્યાર્થી મિત્રો કામ આવે એવો એક સરસ મજાનો ટોપિક એટલે કે વિદ્યાર્થી મિત્રો ગુજરાતના જિલ્લા અને ગુજરાતની ભૂગોળ, ફરીથી રિપીટ કરું છું, ગુજરાતના જિલ્લા અને ગુજરાતની ભૂગોળ. તો આ એક ટોપિક છે દોસ્તો આપણા માટે ખૂબ કામનો છે. ગુજરાતની ભૂગોળમાં આપણે તમને ખ્યાલ છે ગુજરાતના જિલ્લાનો પણ સમાવેશ થઈ જાય. તો એની એક પ્રશ્નોત્તરી સ્વરૂપે રોજ વિદ્યાર્થી મિત્રો આપણે 20-20 એવા મહત્વના પ્રશ્નો તમારી સમક્ષ લાવીશું, જેથી તમને પણ ખ્યાલ આવે કે તમારી તૈયારી છે કયા પ્રકારની ચાલી રહી છે, અને થોડીક સમજૂતી આપવાનો પણ પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રશ્ન છે, ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અમે રેગ્યુલર બેઝ ઉપર આપણી ચેનલમાં વિડીયો તમને મળી જશે, બરોબર. તો આ તમને એક ખૂબ કામ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સૌથી પહેલો પ્રશ્ન છે કે ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર છે તે જાણીતું છે. સ્વાભાવિક રીતે ઊંટ ક્યાં જોવા મળે ગુજરાતની અંદર? તો ઊંટ વિદ્યાર્થી મિત્રો છે તે રણની અંદર જોવા મળે, રણની અંદર જોવા મળે. તો રણની અંદર જે કચ્છનું રણ છે દોસ્તો, ત્યાં જે ઊંટ છે તેના માટેનું પ્રજનનનું કેન્દ્ર છે તે કયું છે? આ ચાર ઓપ્શન તમારી સમક્ષ, ઓપ્શન એ માંડવી, ઓપ્શન બી ધારી, ઓપ્શન સી ભુજ, અને ઓપ્શન ડી અબડાસા. તો તમારા મતે શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મનમાં વિચારી લો, હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરું. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ધારી. શું જવાબ આવશે? ધારી. ઊંટના પ્રજનન માટે કચ્છનું જે ધારી છે તે દોસ્તો અકેન્દ્ર મુખ્ય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન તમારા મોબાઈલની સ્ક્રીન પર છે કે ગુજરાતમાં પિરોટન ટાપુઓ છે તે ક્યાં આવેલા છે? ગુજરાતની અંદર પિરોટન ટાપુઓ કીધા છે, ખાસ યાદ રાખજો. તો પિરોટન ટાપુઓ છે તે ક્યાં આવેલા છે? હવે ઓપ્શનમાં જોઈએ પછી ખ્યાલ આવે કેવા પ્રકારના ઓપ્શન છે. સૌથી પહેલાં છે કે દમણકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં, ત્યારબાદ બીજા નંબરે છે કે ખંભાતનો જે અખાત છે તે જગ્યાએ, ત્યારબાદ ત્રીજા નંબરે છે જોડિયાથી ઓખા સુધીનો જે વિસ્તાર છે ત્યાં, અને આગળ છે કે વિદ્યાર્થી મિત્રો બેટ દ્વારકાના જે ટાપુ છે એ વિસ્તાર છે ત્યાં. તો આ અલગ અલગ વિદ્યાર્થી મિત્રો વિસ્તાર છે, આ કયા વિસ્તારની અંદર પિરોટન ટાપુઓ આવેલા છે? તો તમારો જવાબ અહીંયા થઈ જશે કે જોડિયાથી ઓખા આ જે કાંઠાનો જે વિસ્તાર છે ત્યાં દોસ્તો ગુજરાતમાં પિરોટન ટાપુઓ આવેલા છે. આગળ વધીએ, બધા પ્રશ્નો છે તે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાયેલા છે, તો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે ફરજિયાત ગોખી નાખવાના રહેશે. ત્યારબાદ આગળ છે કે ગુજરાતમાં કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે? મરીન પાર્ક, જો કે તમને યાદ આવી જાય મરીન પાર્ક કયા જિલ્લાની અંદર છે, પરંતુ જિલ્લો નહીં પૂછાય, તમને કેવા ઓપ્શન આવશે? જો પીરમ ટાપુ, પિરોટન ટાપુ, બેટ દ્વારકા ટાપુ કે કાળુભાર ટાપુ, આ બધા ટાપુના નામ છે. તો તમને એ પૂછ્યું છે કે ગુજરાતના કયા ટાપુ પર આ જે મરીન પાર્ક છે તેનું નિર્માણ કરવામાં આવેલું છે? તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? ઇઝી છે, લગભગ બધાને ખ્યાલ હશે, જે પિરોટન ટાપુ છે તે પિરોટન ટાપુની ઉપર મરીન પાર્કનું નિર્માણ કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઇટની ખાણો છે. તમને એમ પ્રશ્ન પૂછે કે કચ્છની વાત કરી છે, પ્રોપર ગુજરાતની વાત નથી કરી, બરાબર. તો કચ્છની વાત કરી છે એટલે યાદ રાખો કચ્છના જે કાંઈ ઓપ્શન છે તે જોઈ લઈએ. નલિયા, આ નલિયા એ જ વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડી પડે છે. ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડી ક્યાં પડે છે? તો યાદ રાખજો નલિયા, જે કચ્છની અંદર આવેલું છે. ત્યારબાદ બીજા નંબરે છે ભુજ, ત્યારબાદ છે પાનંદ્રો, અને ત્યારબાદ છે બન્ની. આ બધા વિસ્તારો છે દોસ્તો તે કચ્છના છે. તો આમાં કયો વિસ્તાર છે જ્યાં લિગ્નેટની ખાણો છે તે મળી આવે છે? તો આપણો જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો પાનંદ્રો. યાદ રાખજો પાનંદ્રો ખાતે લિગ્નેટની ખાણો મળી આવે છે. આગળ વાત કરીએ તો બરોડો ડુંગર ક્યાં આવેલો છે? બરોડો ડુંગર ક્યાં આવેલો છે? ઇઝી પ્રશ્ન છે, અને જો કે વિસ્તાર આપેલા છે, જેમ કે જો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, ઇઝીલી યાદ રહી જાય. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? સૌરાષ્ટ્ર તમારો જવાબ થઈ જશે. શું જવાબ થઈ જશે? સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર છે દોસ્તો ત્યાં બરોડો ડુંગર છે તે આવેલો છે. આગળ વધીએ, આગળનો પ્રશ્ન કે નીચેનામાંથી કયું શહેર છે તે ભારતના હવાઈ નકશામાં નથી? જો હવાઈ નકશાની વાત કરી છે અહીંયા, એટલે કે ટૂંકમાં હવાઈ નકશો જ્યાં હોય તે હવાઈ નકશોની અંદર ત્યાં કઈ જગ્યાએ એવું છે, શહેર છે જે હવાઈ નકશો નથી, એટલે ટૂંકમાં વિમાનનું કોઈ અવર જવર નથી થતી. તો રાજકોટ,
તો રાજકોટમાં વિદ્યાર્થી મિત્રો હવાઈ જહાજનું છે, એરપોર્ટ છે, ત્યારબાદ વડોદરા પણ છે, અમદાવાદ પણ છે, એટલે ઇઝીલી તમને યાદ રહી જાય ડાંગ. આપણે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો દક્ષિણ ગુજરાતનો, તો આ ડાંગ જિલ્લામાં યાદ રાખજો કે હવાઈ નકશા પર ડાંગ જિલ્લો નથી. આગળ વાત કરીએ, નીચેનામાંથી કયા જિલ્લાને સમુદ્ર કિનારો છે, અહીંયા છે કે નથી એ ખાસ એક યાદ રાખવાનું, બરાબર. આવો પ્રશ્ન આવે ત્યારે છે કે નથી પાછળ શું આપેલું છે એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવું પડે. તો અહીંયા સમુદ્ર કિનારો છે એવું આપેલું છે. તો સૌથી પહેલાં મહેસાણા છે, ત્યારબાદ છે સાબરકાંઠા, ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો કચ્છ, અને લાસ્ટમાં છે બનાસકાંઠા. તો જો આ સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા એ તો ત્રણે નજીક નજીકમાં છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે. ક્યાંના છે? ઉત્તર ગુજરાતના જિલ્લાઓ. જ્યારે કચ્છ છે દોસ્તો, તે કચ્છને સૌરાષ્ટ્રનો જે સમુદ્ર કિનારો છે તે કચ્છની ઉપર છે, એટલે સૌરાષ્ટ્રની ઉપર છે એટલે અડતો હોય છે. તો તમારો જવાબ થઈ જશે કચ્છ. આગળનો પ્રશ્ન કે ગુજરાતમાં ધાર્મિક સ્થળો બાબતે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? યોગ્ય છે એ રીતે આપેલું છે, અયોગ્ય નથી આપેલું, એટલે સાચું વિધાન હોય તે તમારે શોધવાનું છે. ચારે ઓપ્શન તમારી સમક્ષ. ઓકે, સૌથી પહેલાં દ્વારકા જિલ્લો, સૌથી પહેલાં દ્વારકા જિલ્લો, જે દેવભૂમિ દ્વારકા, તો એ જ અહીં આપેલું છે કે દ્વારકા જિલ્લો, દેવભૂમિ દ્વારકા, અને અહીંયા આપેલું છે શારદાપીઠ. ત્યારબાદ છે કે અંબાજી જિલ્લો, બનાસકાંઠા, એ તો બરાબર છે, પરંતુ અહીંયા આપેલું છે ત્રંબાવટી નગર. ત્યારબાદ નડિયાદ જિલ્લો, તો કે અમદાવાદ અને ઉર્સનો મેળો, આ તો અલગ જ છે. એટલે તમારો જવાબ અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો દ્વારકા જિલ્લો, દેવભૂમિ દ્વારકા, જે શારદાપીઠ આવેલી છે. તો આ એક વાક્ય તમને યોગ્ય હોય એવું લાગે છે, આ એકાય બીજા વાક્ય યોગ્ય નથી, બરાબર. આગળ વધી જઈએ ફટાફટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે કે ગુજરાતના કયા જિલ્લામાં તાંબુ અને સીસું છે તે મળી આવે છે? તાંબુ અને સીસું કયા જિલ્લામાં મળી આવે છે? ઓપ્શન છે નર્મદા, વડોદરા, બનાસકાંઠા કે કચ્છ. આઈ થિંક વિદ્યાર્થી મિત્રો બનાસકાંઠા આવશે, જોઈ લઈએ શું જવાબ આવે છે. ઓકે, બનાસકાંઠા જ આવશે. તાંબુ અને સીસું ગુજરાતની અંદર સૌથી વધારે ક્યાં મળી આવે છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, તાંબુ અને સીસું ક્યાં મળી આવે છે? તો કે બનાસકાંઠા. કઈ જગ્યાએ? બનાસકાંઠા. આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે તાપી જિલ્લાનું મુખ્ય મથક. આના માટે તો ઓપ્શનની પણ જરૂર નથી, વ્યારા જ આવશે, બરાબર. શું જવાબ આવશે? વ્યારા. આગળ વધીએ. આ બધા પ્રશ્નો પૂછાયેલા છે જો. ત્યારબાદ હવે સૌથી અગત્યનો પ્રશ્ન આવ્યો છે અને અત્યારે કન્ફ્યુઝનમાં મુકાઈ જાય, કદાચ આવો પ્રશ્ન આવે ને તો તમે કન્ફ્યુઝનમાં મુકાઈ જાઓ. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો જો, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો અહીંયા તો જિલ્લાનું નામ પણ સાથે સાથે આપી દીધું છે. જો, ગણદેવી નવસારી, કપરાડા વલસાડ, આહવા ડાંગ અને પારડી વલસાડ. તો તમને એટલે તો ખ્યાલ છે કે વલસાડ જે જિલ્લો છે તે વલસાડ જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ પડે છે. તો આ બે ઓપ્શન છે તે ઓટોમેટિક જતા રહેશે, પરંતુ અહીંયા આપેલું છે કપરાડા, અહીંયા આપેલું છે પારડી. તો કપરાડાની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે વરસાદ પડે છે, પરંતુ યાદ રાખો કે જ્યારે કપરાડા ન આપેલું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ધરમપુર છે. કયું? તો કે ધરમપુર. તો આ ધરમપુર છે, ધરમપુરમાં પણ સૌથી વધારે વરસાદ પડે છે. તો એટલી વસ્તુ યાદ રાખજો કે વલસાડનું જે કપરાડા અને ધરમપુર બંને એક સાથે જ યાદ રાખવાનું. જ્યારે કપરાડા બોલો ત્યારે ધરમપુર તમારે સાથે સાથે બોલી જ લેવાનું. અને જો ઓપ્શનની અંદર કપરાડા ન હોય તો ધરમપુર ફરજિયાત ટીક કરવાનું, અને ઓપ્શનની અંદર બંને હોય તો પછી સહિયારો માર્ક મળશે. આવું એકવાર પરીક્ષાની અંદર બનેલું છે, આવું પરીક્ષાની અંદર બનેલું છે. કારણ કે બંને ઓપ્શન હતા, કપરાડા હતું અને ધરમપુર હતું. અમુક લોકોએ ધરમપુર કહેલું, અમુક લોકોએ કપરાડા. પહેલાં કેવું હતું? પહેલાં કપરાડાની અંદર સૌથી વધારે વરસાદ પડતો, પરંતુ હમણાં 2-3 વર્ષથી ધરમપુરમાં સૌથી વધારે વરસાદ પડે છે. એટલે એ સ્થળ વલસાડ જિલ્લો નજીક થઈ જાય, એટલે તમારે વિદ્યાર્થી મિત્રો આ રીતે ટીક કરવાનું થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. ઓકે, અહીંયા આવશે કપરાડા વલસાડ. આગળનો પ્રશ્ન, ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારનું કદ આશરે કેટલું છે? ભૌગોલિક વિસ્તાર, જમીન, જે વિદ્યાર્થી મિત્રો ભૌગોલિક વિસ્તાર એટલે કે જમીન, રહેવા અને રહેવાની જે જમીન હોય છે, તો કેટલી છે? તો 3 લાખ ચોરસ કિલોમીટર, 2 લાખ ચોરસ કિલોમીટર, 5 લાખ કે પછી 1 લાખ ચોરસ કિલોમીટર. મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં ખ્યાલ હોય, જવાબ આવશે 2 લાખ ચોરસ કિલોમીટર. આગળનો પ્રશ્ન, ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો ચેવડો, લીલો ચેવડો ક્યાંનો જાણીતો છે? લીલો ચેવડો ક્યાંનો જાણીતો છે વિદ્યાર્થી મિત્રો? શિવરાજપુર, અંબાજી, સુસાપુરા કે પાનંત્રો? જવાબ આપો. જો, આ શિવરાજપુર છે ને, શિવરાજપુર આવેલું છે ગોધરાની અંદર. ક્યાં આવેલું છે? ગોધરા. જ્યારે અંબાજી, તો તમને ખ્યાલ છે અંબાજીનું મંદિર વિશે પણ આપણે સાંસ્કૃતિક વારસાનો જે લેક્ચર લીધો હતો તેમાં તમને મેં માહિતી આપેલી હતી. અંબાજી આવેલું છે બનાસકાંઠાની અંદર. ત્યારબાદ સુસાપુરા, સુસાપુરા આવેલું છોટાઉદેપુર. ક્યાં આવેલું છે? છોટાઉદેપુર. જ્યારે આ પાનંદ્રો છે, તે પાનંદ્રો તો તમને ખ્યાલ છે થોડાક પહેલાં જ આપણે વાત કરી કચ્છની અંદર, કે પિરોટન ટાપુઓ છે, બરાબર, આગળના લેક્ચરમાં, આગળના ક્વેશ્ચનમાં. તો લીલો ચેવડો છે તે હંમેશા યાદ રાખો છોટાઉદેપુરનો વખણાય, એટલે છોટાઉદેપુરના સુછાપુરા એક સ્થળ છે. તો આપણો જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો સુછાપુરા.
આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? જો જોડ સાચી નથી એ રીતે અહીંયા પ્રશ્ન કરેલો છે, એટલે કન્ફ્યુઝનમાં નહીં મુકાવાનું. જોડ સાચી નથી જો અહીંયા જોડ આપેલી છે કે નળ સરોવર સાણંદ અમદાવાદ જિલ્લો. ઓકે, ત્યારબાદ હમીરસર તળાવ ભુજ કચ્છ જિલ્લો. ઓકે, ત્યારબાદ બિંદુ સરોવર સિદ્ધપુર મહેસાણા જિલ્લો, સિદ્ધપુર મહેસાણા જિલ્લો બરાબર. ત્યારબાદ સુદર્શન તળાવ જૂનાગઢ, જૂનાગઢ જિલ્લો. હવે તમને ખ્યાલ છે કે સિદ્ધપુર છે ને, સિદ્ધપુર સિદ્ધપુર પાટણની અંદર આવેલું છે. સિદ્ધપુરની અંદર સ્વાભાવિક છે બિંદુ સરોવર આવેલું છે, પરંતુ સિદ્ધપુર છે તે સિદ્ધપુર પાટણની અંદર આવેલું છે. તો અહીંયા આપણો પ્રશ્ન, અહીંયા જે જવાબ છે તે દોસ્તો ઓટોમેટિકલી થઈ જાય છે ઓપ્શન નંબર સી, આ જવાબ ખોટો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મહેસાણાની જગ્યાએ પાટણ આવશે. શું આવશે? પાટણ આવશે, કારણ કે સિદ્ધપુર તો પાટણ જિલ્લાની અંદર આવેલું છે બરાબર. તો અહીંયાથી આપણે આગળ વધીએ. નીચેમાંથી કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી? દરિયા કિનારો લાગતો નથી. કચ્છ છે, મોરબી છે, રાજકોટ છે અને અમદાવાદ છે. જો ઇઝીલી યાદ રહી જાય, કચ્છ અને મોરબી બાજુબાજુમાં છે, એ બંનેને લાગે જ છે દરિયા કિનારો, કદાચ નકશો જોઈ લો એટલે યાદ હોય. અને આ રાજકોટ છે સૌરાષ્ટ્રની મધ્યમાં છે. આની ફરતે 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 સાત બીજા અન્ય જિલ્લાઓ છે. કેટલા જિલ્લાઓ છે? સાત અન્ય જિલ્લાઓ સાથે રાજકોટ જિલ્લો સરહદ ધરાવે છે. તો એ મધ્યમાં છે, તો એનો તો ક્યાંય દરિયા કિનારો લાગવાનો ચાન્સ જ નથી, એટલે તમારો ઓટોમેટિકલી અહીંયા જવાબ થઈ જશે રાજકોટ જિલ્લો. સ્થળ અને જિલ્લાની કઈ જોડ સાચી નથી? સ્થળ આપેલું છે, સાઈડમાં જિલ્લો આપેલો છે કે કયા જિલ્લાની અંદર આ સ્થળ આવેલું છે, તો તે તમારે વિદ્યાર્થી મિત્રો કન્ફર્મ કરવાનું છે. સૌથી પહેલાં કાકરાપાળ તાપ વિદ્યુત મથક, ત્યારબાદ છે વેરાવદર કાળિયાર અભયારણ્ય, એ તો ડન છે. ત્યારબાદ કંડલા બંદર, એ પણ ડન છે. ત્યારબાદ ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, તો એ પણ ડન છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો કાકરાપાળ છે, તો કાકરાપાળ તાપ વિદ્યુત મથક નથી આવેલું, એ વસ્તુ ખાસ તમારે અહીંયા યાદ રાખવાની થશે. ત્યારબાદ ગુજરાતની સરહદે કયું રાજ્ય આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતની સરહદે કયું રાજ્ય આવેલું છે? તો મહારાષ્ટ્ર છે. આવેલું નથી, ઓકે, આવેલું નથી. અહીંયા પ્રશ્ન સમજવાની કોશિશ કરજો ભાઈ, આવેલું નથી એ રીતે લખેલું છે. તો સ્વાભાવિક છે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, આ ત્રણ તો આવશે જ, આ ત્રણ તો આવશે જ. ઓકે, તો ત્રણે આવી ગયા. પંજાબ એક નથી, તો આપણો જવાબ થઈ જશે ઓટોમેટિકલી પંજાબ. વિદ્યાર્થી મિત્રો ડેઇલી આવા પ્રશ્નોની સિરીઝ આપણા ચેનલમાં ચાલુ રહેશે. ગુજરાતના જિલ્લાની સરસ મજાની એક PDF તૈયાર કરી છે, જેની અંદર મોસ્ટ ઓફ બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. એ PDF તમે ખરીદવા માગતા હોય તો દોસ્તો અમારો સંપર્ક કરી શકો છો બરાબર. અમારો સંપર્ક છે તે કરી શકો છો, જિલ્લાની PDF મેળવવા માગતા હોય તો 9811-9891-95 આ નંબર છે અમારો. આ નંબર પર વિદ્યાર્થી મિત્રો તમે અમને મેસેજ દ્વારા માહિતી પહોંચાડી શકો છો. પ્રાઇઝ શું છે જિલ્લાની એ બધી માહિતી પછી મળશે. લગભગ 250 પેજની આ PDF છે, જેમાં લગભગ 2011ના તમામ આંકડાઓ, જિલ્લાના મહત્ત્વના સ્થળો, જિલ્લાના મહત્ત્વની ઘટનાઓ, જિલ્લાનો મહત્ત્વનો ઇતિહાસ, બધી માહિતી આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. 3-4 બુક ભેગી થાય અને પછી જે એક બુક બનતી હોય છે એ બુક, એવી એક બુક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. બુક નથી પણ PDF છે, PDF તમને મળી જશે. તમારા જે જીમેલ એકાઉન્ટ હોય ત્યાં મળી જશે, તમે પેમેન્ટ કરો. ત્યારબાદ પેમેન્ટ કેટલું છે, કેટલા પૈસા છે, એના વિશેની માહિતી જો તમારે જાણવી હોય તો અમને રૂબરૂમાં વાત કરવી પડશે બરાબર. સોરી, રૂબરૂમાં નહીં પરંતુ ઓનલાઈન માધ્યમ દ્વારા ફોન કરીને અથવા તો મેસેજ દ્વારા અમારી પાસેથી માહિતી મેળવી લેજો. આ જે બધા પ્રશ્નો લેવામાં આવ્યા છે, બધા પ્રશ્નો એ બુકમાંથી જ તૈયાર કરીને લાવ્યો છું. તો અહીંયા પંજાબ તમારો જવાબ થઈ જશે. ત્યારબાદ ભારતમાં સૌ પ્રથમ કેનાલ સોલર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ? પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે, કેનાલ સોલાર પાવર પ્લાન્ટ ખેડા, કચ્છ, રાજકોટ કે પછી વિદ્યાર્થી મિત્રો મહેસાણા? શું જવાબ આવશે? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મહેસાણા. ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો બેઠા પૂછાય છે, આવા પ્રશ્નો બેઠા પૂછાતા હોય છે. તો લગભગ અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણો આ લાસ્ટ પ્રશ્ન રહેશે, આપણો આ લાસ્ટ નહીં, આને પછી એક પ્રશ્ન રહેશે. ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષ, જો સુંદરી નામનું વૃક્ષ હોય છે તો આ સુંદરી વૃક્ષનું જે વનો છે તે, આ વનો છે તે ગુજરાતની અંદર સૌથી વધારે કયા જિલ્લાની અંદર છે? તો સુરત છે, કચ્છ, ગાંધીનગર કે પછી ખેડા? તો અહીંયા જવાબ થઈ જશે કચ્છ. કચ્છની અંદર વિદ્યાર્થી મિત્રો સુંદરી નામના વૃક્ષો છે તે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો આજના દિવસનો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ પ્રશ્ન રહેશે. ડેઇલી આ રીતે આપણે હવે પ્રશ્નોત્તરીની ચર્ચા કરીશું, તમને પણ ખ્યાલ આવે કે અમારી તૈયારી કેવા પ્રકારની ચાલી રહી છે. ગુજરાતમાં તાજેતરનો મેળો છે તે કયા મહિનાની અંદર ભરાય છે? તમને એ પણ ખ્યાલ હશે કે સૌથી મોટો લોક મેળો છે બરાબર, સૌથી વધારે સંખ્યાઓ ભેગી થાય છે, પરંતુ જે સુરેન્દ્રનગરમાં આ મેળો ભરાય છે કયા મહિનાની અંદર ભરાય છે એ તમારે જણાવવાનું છે. ભાદરવો, શ્રાવણ, આસો કે પછી અધિક માસ? ઇઝી પ્રશ્ન છે. સાવ ભાદરવો મહિનો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આ મેળો સ્વાભાવિક રીતે ભરાતો હોય છે.
તો આ એક તમારા માટે ખૂબ સારા 20 પ્રશ્નો લઈ અને આવ્યો હતો. ફરીથી મળીશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો બાય બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. આ બેઠા પ્રશ્નો છે તે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષાની અંદર જોવા મળશે, તો સાથે સાથે તૈયારીમાં રહેજો અને અમારી સાથે હંમેશા જોડાયેલા રહેજો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.